સાવરકુંડલાના યુવકને હની ટ્રેપમાં ફસાવનારી ગેંગને પોલીસે દબોચી લીધી છે આ ગેંગ દ્વારા નકલી પોલીસ બનીને યુવક પર દબાણ કરવામાં આવતું અને પૈસા પડાવવામાં આવી રહ્યા હતા મળતી વિગત પ્રમાણે ચરખડીયા ગામના ખેડૂત યુવકના ફેસબુક મેસેન્જરમાં આરતી નામની ફેસબુક આઈડી પરથી મહિલાનો મેસેજ આવ્યો હતો આ યુવતીએ ખેડૂત યુવક સાથે વાતચીત કરીને મળવાનું નક્કી કર્યું પૂર્વ કાવતરા પ્રમાણે આ યુવતી યુવકની કારમાં બેસીને હાથસણી રોડ ઉપર જતા હતા ત્યારે સામેથી ત્રણથી ચાર જેટલી ફોર વ્હીલરમાં આવેલ ઈસમોએ ગાડીમાં બેસેલા યુવકને ચારે બાજુથી ઘેરી લીધો હતો ત્યારબાદ પોલીસને ઓળખ આપી આ લેડીઝ કોણ છે તેવી ધાક ધમકી આપીને યુવક પાસેથી મોબાઈલ અને એક હજાર રૂપિયાની રોકડની લૂંટ ચલાવી બાદમાં ત્રણ લાખની માંગણી કરવામાં આવી હતી ફરિયાદી પાસે રોકડા ત્રણ લાખ ન હોવાથી યુવકે પોતાના ગામ ચખડિયા લઈ જવામાં આવે તેવી વાત કરતા ગેંગ તેના ગામ લઈ ગઈ આ સમયે ખેડૂત ભાગી છૂટ્યો હતો અને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સમગ્ર આપવીતી વર્ણવતા પોલીસ એક્શનમાં આવી પોલીસ વડાની સૂચનાથી પોલીસે નાકાબંધી કરી છતાં ગેંગ ભાગવામાં સફળ રહી અંતે પોલીસે સીસીટીવી તપાસ કરીને આરોપીને દબોચી લેવામાં સફળતા મેળવી પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ મહિલા અગાઉ સુરત પોલીસ સ્ટેશનમાં પણ હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલી છે રીતેશભાઈ તળાવિયા નામના વ્યક્તિ સાથે એક આઈડી ફેસબુક આઈડીમાં બોગસ આઈડી બનાવી અને એની સાથે આરતી પરમાર નામની એક લેડીજ વાત કરતી હશે એ ઘટના મુજબ એ આ નાવલી નદીમાંથી ત્યાં એમને બેસીને જતા હશે એ દરમિયાનમાં આથસણી રોડ ઉપર જે જઈ અને ત્રણથી ચાર ફોર માં અજાણ્યા ઈસમ આવ્યા અને એમને આંતરીને ઉભા રાખેલા અને વાત કરેલી કે ભાઈ અમે પોલીસ છીએ આ આ કોણ છે અપહરણ છે એવી રીતે એની ધાક ધમકી આપી એની પાસેનો મોબાઈલ અને એક હજાર રૂપિયા રોકડા લૂંટી લીધેલા અને બીજા ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને જે આ ફરિયાદી છે એને એવું કીધું કે મારી પાસે અત્યારે હાલમાં નથી તો ઘરે છે તો ચરખડીયા ગામે લઈ ગયેલા એ દરમિયાન ફરિયાદી જે છે છટકી ગયેલ અને પોલીસને જાણ કરતાં પોલીસ અધિક્ષક શ્રી હેમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે સાવરકુંડલા ટાઉન રૂરલની ટીમો મને મારા ગાઈડન્સ મુજબ કામ કરવા લાગેલી નાકાબંધી પણ કરેલી અને જે તે સમયે આ લોકો નાસી ગયેલ ગુનો દાખલ કરવામાં આવેલો બાદમાં ટેકનિકલ સોર્સ અને સીસીટીવીની સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક કરવામાં આવેલો છે જેમાં ગઈકાલે કૌશિક ઉર્ફે ભોલો એક વ્યક્તિ જે છે એ આરોપી કૌશિક ઉર્ફે ભોલો રાધેશ્યામ હરિયાણી રહેવાસી જે છે સાવરકુંડલા તાલુકાનું ધજડી ગામનો છે અને એની સાથે અસ્મિતાબેન લાભુભાઈ બાલાભાઈ ચાવડા જે છે એ લેડીઝ પણ પકડાયેલી છે અને એ મહુવા વિસ્તારમાં રહે છે સાથે હરેશ ઉર્ફે લાલો ભૂપતભાઈ રાઠોડ જે છે વરાછા રે છે અને મૂળ સૌરાષ્ટ્રનો છે સિંહોર તાલુકાનો છે એ પકડાયેલ છે અને જયસુખભાઈ હરસુરભાઈ ધાંધડ જે પણ સુરત ખાતે રહે છે અને મૂળ વતન એનું માનપુર ગારિયાધારનો છે આ ચાર વ્યક્તિઓને અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા પાંચ ત્રણ દિવસના રિમાન્ડ મળેલ છે